દિયોદર ખાતે જાહેરમાં બકરાની બલિ ચલાવવા મામલે જીવદયા પ્રેમીઓએ રાયગઢ પહોંચ્યા રજૂઆત કરાઈ. આરામગૃહ ખાતે બેઠક યોજી રાજવી માનસીજી વાઘેલાને ન્યાય માટે કરી રજૂઆત. સોમવારે યોજાશે બેઠક. થોડા સમય અગાઉ દિયોદર શહેરમાં અમુક ઇસમો દ્વારા લગ્ન પ્રસંગે માનતા પૂરી કરવા માટે એક પશુની જાહેરમાં બલિ ચઢાવવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓએ જાહેરમાં બકરાની બલિ ચઢાવનાર ઇસમ સામે ગુનો દાખલ કરતા પોલીસે ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં બે દિવસ બાદ અન્ય ત્રણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો, જેમાં આવું કૃત્ય આચરનાર અને વિડીયો વાયરલ કરી દિયોદરમાં શાંતિ ડહોળનારનો પ્રયાસ કરનાર અન્ય ઇસમો સામે પગલાં ભરવા માટે રવિવારના રોજ દિયોદર આરામગૃહ ખાતે સમગ્ર દિયોદર તાલુકામાંથી મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ એકઠા થયા હતા, જેમાં જાહેરમાં બલિ ચઢાવનાર ઇસમો સામે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ગામ બહાર કરવા માટે જીવદયા પ્રેમીઓ દરબારગઢ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પૂર્વ ધારાસભ્ય અને રાજવી માનસીજી વાઘેલાને રજૂઆત કરી હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય માનસીજી વાઘેલાએ જીવદયા પ્રેમીઓને આશ્વાસન આપ્યું હતું અને સોમવારે દિયોદર ગ્રામ પંચાયત કચેરી ખાતે દરેક વેપારીઓ તથા જીવદયા પ્રેમીઓ અને પ્રશાસન સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય લાવવા જણાવ્યું હતું. ગંગારામ ઠાકોર, ZS TV, દિયોદર. આપણે જે બીના બની છે એ ગામને શોભા આપે એવી નથી બીના, અને જાહેરમાં આવી પશુ બલિ અહીંયા જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ. કાલે 10:30 વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે, કોણ છે, કેટલા છે, એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ. ગામના આગેવાનો પણ કાલે પંચાયત ઓફિસ આવો, મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે, અને આપણે પ્રશાસનમાં આપણે PSIને પ્રોણ સાહેબને એમને બોલાવો તો એમને પણ બોલાવીએ, અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની અને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ, અને હું અમે એના સાથે સંમત છું. અને આ લોકોને કાલે બોલાવી કહી ભાઈ તમે જલ્દી દિયોદરથી તમારો જે વતન છે અહીંયા જતા, બસ બીજી આટલી વાત છે. અને આને તમારી વાત ગામની વાત વ્યાજબી છે, અને આવા વિડીયો જે આવ્યા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનું. અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય શહેરમાં આવી બીના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી, અને અમે તમારા બધાના સાથે છો, અને જેમ ગામ કહેશે એમ અમે કરશું.